નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે છે ને ભૂમિના પ્રકારો જોયા હતા, બરાબર? તો ભૂમિના ત્રણ પ્રકાર હતા. રેતાળ ભૂમિ હતી, ચીકણી ભૂમિ હતી અને ગોરાડુ ભૂમિ હતી. તો તમે જોયું તો ભૂમિના અલગ અલગ પ્રકારના ગુણધર્મો તેમાં રહેલા છે અને અલગ અલગ ભૂમિની અલગ અલગ વિશિષ્ટતાઓ પણ આપણે તેમાં જોઈ હતી કે અલગ અલગ ભૂમિમાં આ પ્રકારની ભૂમિ હોય છે. જેમ કે રેતાળ ભૂમિ છે, એમાં માટીના કણો ખૂબ જ મોટા હોય છે, કણોના પ્રમાણમાં ખૂબ વધુ હોય છે. ચીકણી ભૂમિ છે, એમાં શું હતું? તો એમાં આપણે જોયું હતું કે ચીકણી ભૂમિ બરાબર, એમાં માટીના જે કણો છે, કણોના કદ છે નાના હોય છે સાઇઝમાં. પછી આપણે જોયું હતી કે ગોરાડુ ભૂમિ એ ચીકણી ભૂમિ કરતાં એમાં માટીના કણોને કદ વધુ હોય અને રહેતા ભૂમિ કરતાં કદમાં નાના હોય છે. તે મિશ્રિત ભૂમિ પ્રકારની ભૂમિ કહેવામાં આવતી હતી, બરાબર? તો આપણે ભૂમિના પ્રકારો વિશે જોયા હતા. તો આજના લેક્ચરમાં છે આપણે ભૂમિના ગુણધર્મો, ભૂમિના ગુણધર્મ વિશે ચર્ચા કરીશું, બરાબર? આ જો આપણે ચાલુ કરીએ તો કે તમે ભૂમિની ઉપયોગિતાની કેટલીક યાદી બનાવેલી છે, ચાલો ભૂમિની કેટલીક લાક્ષણિકતાઓ શોધવા માટે પ્રવૃત્તિ કરીએ. હા, આપણે મિત્રો પ્રવૃત્તિ કરવાની છે, બરાબર? તમે અત્યારે ઉપસ્થિત નથી ને, કે આ પ્રવૃત્તિ છે ને આપણે અહીંયા સ્કૂલમાં કરવાની હતી. સ્કૂલમાં જે આપણો બગીચો છે, બરાબર, બગીચામાં આપણે આ પ્રવૃત્તિ કરવાની હતી, પણ તમે અત્યારે હાજર નથી. તમે એટલે આ માટે આપણે છે ને ખાલી પ્રવૃત્તિ તમને સમજાવી દઉં છું, બરાબર? અને એ પ્રવૃત્તિ તમે ઘરે જાતે કરજો. પ્રવૃત્તિ કરવામાં તમને ખરેખર મજા આવશે, બરાબર? તો પહેલું આપણે જોઈએ કે ભૂમિમાં છે ને પાણીનું અંતઃસ્ત્રવણ, એટલે કે જરણ, એટલે કે પાણી અંદર શોષાય છે ને, એને અંતઃસ્ત્રવણ કહેવાય છે, બરાબર? એટલે કે ભૂમિમાં પાણીનો અંતઃસ્ત્રવણ એટલે કે જરણનો દર, એના વિશે આપણે ગુણધર્મનો જોઈએ, લાક્ષણિકતા જોઈએ, બરાબર, પ્રવૃત્તિ દ્વારા. તો એમાં જો એક છે, બુજુ અને પહેલીએ ઘરના ભોય તરીએ અને એક કાચા રોડ પર 50 સેન્ટીમીટર બાય 50 સેન્ટીમીટરના બે જુદા જુદા ચોરસ બનાવે છે. તેમણે એક સરખા કદની બે બોટલો ભરી, તેમણે બંને જગ્યાએ પણ એક સરખો સમયે બોટલ ઠાલવી. તેમણે જોયું કે ઘરના તળિયા પર પાણી વહી ગયું અને શોષણ ન પામ્યું, બીજી તરફ કાચા રસ્તા પર પાણી શોષણ પામ્યું. જો આમાં શું કહેવા માંગે છે કે બુજો અને પહેલી એક 50 સેન્ટીમીટર બાય 50 સેન્ટીમીટરનું છે ને એક ચોરસ બનાવે છે. હા, બે એક જ બે છે ને હા પાણીની બોટલ ભરી છે, એક જ સરખી બોટલ ભરી છે, અને બોટલ ભરી તો બોટલ પાણી પછી શું કર્યું કે બંને છે ને એક સમયે અને એક જગ્યાએ બે બંને એક સમયે છે ને પાણી અલગ અલગ ચોરસ ઉપર નાખ્યું. તો એમાં શું થયું, જે એક ચોરસ હતું એમાં પાણી ઝડપથી શોષાઈ ગયું પાણી. તો આપણે કહીએ ને શોષાઈ ગયું એટલે પાણી સુકાઈ ગયું તરત જમીન ઉપર, અને બીજી ગયું તો ત્યાં બીજી જગ્યાએ છે ને પાણી શોષાણું નહીં. તો એને વળી પ્રશ્ન થયો કે આવું શા માટે બન્યું, બરાબર? બુજોને આશ્ચર્ય થયું કે પાણીના શોષણમાં દરેક ચોરસમાં આ બે ચોરસ હતા, ચોરસ એમાં કેમ તફાવત જોવા મળ્યો? કેમ એક ચોરસમાં પાણી જલ્દી સુકાઈ ગયું, કેમ એક ચોરસમાં પાણી શોષણ ના પામ્યું? તો કે મિત્રો, આનું આપણે જો સરળતાથી જોઈએ તો આપણે ભૂમિના પ્રકારો જોયા હતા, બરાબર? તો ભૂમિની અલગ અલગ પ્રકારની લાક્ષણિકતા હોય છે. તો અમુક પ્રકારની આપણે જોઈ હતી, રેતાળ ભૂમિ છે, રેતાળ ભૂમિ એ પાણીનું શોષણ ઝડપથી કરી શકતું નથી, બરાબર? તેમાં આપણે પાણી નાખીએ, પાણી એ તરત જ છે, પાણીને આપણે જે પ્રવૃત્તિ આપણે જોઈ હતી કે આપણે જે પાણી નાખીએ પાણી તો તરત જ છે ને તે પાણી છે ને તબ રેતાળ ભૂમિના તળિયે બેસી જાય છે. જ્યારે ચીકણી ભૂમિમાં શું હતું, તે પાણી તળિયામાં પોતા ખૂબ જ વાર લાગે છે અને તે ઝડપથી પાણી સંગ્રહ કરવાની શક્તિ ધરાવે છે, બરાબર? એટલે કે અલગ અલગ પ્રકારની ભૂમિ હોય, અલગ અલગ પ્રકારની ભૂમિ એની અલગ અલગ પ્રકારની પાણી શોષણ કરવાની ક્ષમતા અલગ અલગ છે. જેમાં આપણે જોઈ હતી ગોરાડુ પ્રકારની ભૂમિ હતી, બરાબર, એમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ વધુ હતી, એટલે કે પાણી ઝડપથી તે શોષી શકતું હતું, બરાબર? બીજી પ્રકારની ભૂમિ જોઈને આપણે જેમ કે આપણે કદાચ જોઈએ, તમે એક્ઝામ્પલ તમે જોઈ લો, કદાચ તમે સિમેન્ટનું, બરાબર, એ પ્રકારની ભૂમિ થઈ, સિમેન્ટની કોઈ બનાવેલી સપાટી હોય કે તે બી હોય, તેમાં તમે પાણી ઠલાવશો, ત્યાં છે ને પાણી ઝડપ સુકાશે નહીં, પાણી ત્યાં સંગ્રહ એક જગ્યાએ પાણી ભેગું થશે, બરાબર? પણ તમે એ જ પાણી લઈને બીજી માટીમાં તમે નાખશો તો પાણી ઝડપથી સુકાઈ જશે, બરાબર, સુકાઈ જશે ને પાણી. તો એ દરેક પ્રકારની જે ભૂમિ હોય, ભૂમિની અલગ અલગ પ્રકારની લાક્ષણિકતા હોય છે. અમુક પ્રકારની ભૂમિ હોય પાણી સંગ્રહ કરવાની એટલે શોષણ કરવાની ક્ષમતા વધુ ધરાવતી હોય છે, જ્યારે અમુક પ્રકારની ભૂમિ હોય છે એ પાણી સંગ્રહ કરવાની શક્તિ ઓછી ધરાવતી હોય છે, બરાબર? જેમ કે ગોરાડુ પ્રકારની ભૂમિ છે પાણી સંગ્રહ કરવા માટે શ્રેષ્ઠ ભૂમિ ગણાય છે, તે આપણે આગળના લેક્ચરમાં જોઈ છે ભૂમિના પ્રકારોમાં. જ્યારે રેતાળ ભૂમિ છે પાણી ઘડીકમાં સંગ્રહ કરી શકતું નથી. એટલા માટે જ્યારે આપણે કોઈ પણ છોડ વાવતા હોય, છોડ હોય એમાં કુંડામાં જે આપણે પાણી નાખતા હોય એમાં શું આપણે ચીકણી ભૂમિનો ઉપયોગ કરતા હોય, ગોરાડુ પ્રકારની ભૂમિ ઉપયોગ કરતા હોય, એના કારણ શું છે? તો કે એમાં આપણે પાણી નાખીએ, પાણી સંગ્રહ કરવાની શક્તિ વધુ હોય છે, જેથી વૃક્ષને જ્યારે પાણી જોઈએ, છોડને જ્યારે પાણીની જ્યારે આવશ્યકતા હોય ત્યારે પાણીમાં જ્યારે ભૂમિમાંથી પાણીનું પોતે શોષણ કરી તેની વૃદ્ધિ કરી શકે છે, બરાબર? એટલે કે અલગ અલગ પ્રકારની ભૂમિ હોય છે, ભૂમિ અલગ અલગ પ્રકારની ભૂમિ માટે તેની પાણી સંગ્રહ કરવાની શક્તિ અલગ અલગ હોય છે, બરાબર મિત્રો? તેમાં જો પ્રવૃત્તિ 9.4 આપેલી છે, એ પ્રવૃત્તિ 9.4માં છે ને તમારે શું કરવાનું છે, એક તમારે ટીમ બનાવવાની છે.
તમે ઘરે એમ નહીં, તમે ટીમમાં બનાવવાની જરૂર નથી બરાબર, તમે ઘરે આપણે બધી કરજો. તેમાં શું કરજો તમે કે એક છે ને તમે ટીનનો ડબ્બો લેજો, ટીનનો ડબ્બો લેજો, એમાં ભોય તળિયામાંથી છે ને તળિયાનો એક ડબ્બોમાં છીંડો કરી નાખશો, એટલે ખાલી કરી નાખજો બરાબર. એટલે કે એક બાજુ છે ને નળાકાર આકાર કેવો હોય, નળાકાર આકાર એના જેવો આકાર આપવાનો, પણ ખુલ્લો નળાકાર આવો. પછી શું કરવાનું, એક 20 સેન્ટીમીટરની કે 25 સેન્ટીમીટરની છે ને એક પીવીસી પાઇપ લેવાની બરાબર. પછી એ પહેલે છે ને એક જમીનનો એક તળિયો પસંદ કરવાનો બરાબર, અલગ અલગ જગ્યાએ. તો એ અલગ અલગ જગ્યાએ તમારે છે ને પસંદ કરવાનો, બે જગ્યાએ ટીનો ડબ્બો નાખવાનો, વચમાં છે ને તમારે પીવીસી પાઇપ નાખવાની. પીવીસી પાઇપથી 3 થી 4 સેન્ટીમીટર જમીન અંદર રહે ને તે રીતે મૂકવાનો બરાબર. પછી શું ને એક શીશો લેવાનો, ચોક્કસ પ્રકારનો શીશો લેવાનો. એ શીશો લઈને છે ને પીવીસી પાઇપમાં છે ધીમે ધીમે પાણી નાખવાનું. આ પાણી જ્યાં સુધી પીવીસી પાઇપ પાણી ભરાય ના જાય ને ત્યાં સુધી એને પાણી ભરવાનું બરાબર. હવે એ પાણી છલકાઈ ન જાય અને પાણી ઢોળાઈ ના જાય તેની ખાસ ધ્યાન રાખવી. હા, પછી તમારે સમય નોંધવાનો કે કેટલા સમયમાં છે ને પાણી જે તમે પાણી પીવીસી પાઇપ તમે ભરો છો કેટલા સમયમાં પાણી શોષાય છે તમારે એનું માપન કરવાનું છે, સમય નોંધવાનો છે બરાબર. એવી રીતે તમારે ત્રણ અલગ અલગ પ્રકારની જમીન એટલે અલગ અલગ પ્રકારના છે ને તમારી જમીનના જે પ્રકાર જે ભૂમિના તમે પ્રકારો છે એના વિશે તમારે માપવાનું છે બરાબર. એ માપવાનું છે, પછી તમે એનાથી તમારે એનું અનુસ્તરવણ દર એટલે કે અનુસ્તરવણ દર તમારે શોધવાનું છે. જો અનુસ્તરવણ દર શોધવા માટે એનું સૂત્ર આપેલું છે બરાબર. તો જો ખાલી થઈ જાય ત્યારે જ્યારે પાણી ખાલી થઈ જાય ત્યારે સમય નોંધવાનો છે અને ઢોળાઈ જાય ત્યાં ધ્યાન રાખવાનું છે. હવે તમે જોઈ શકો છો કે અનુસ્તરવણ દર શોધવાનું એક સૂત્ર આપેલું છે જેમાં અનુસ્તરવણ દર કે મિલી અને મિનિટ મીટર મીટર મિનિટમાં છે. જેમ કે પાણીની જો અનુસ્તરણ દર શોધવાનું સૂત્ર શું છે તો કે પાણીની માત્રાના છેદમાં અનુસ્તરવણનો સમય. એટલે તમે પાણીની માત્રા એટલે કે તમે જે પીવીસી પાઇપમાં કેટલું માત્રામાં પાણી નાખ્યું છે એ પાણી લખવાનું અને પછી એ પાણીનું શોષણ થવા માટે કેટલો સમય લાગ્યો તે સમય ત્યાં લખવાનું બરાબર. જેમ કે આપણે ઉદાહરણ તરીકે જો આપેલું છે જેમ કે જોઈએ તમે ઉદાહરણ તરીકે આપેલું છે બરાબર. ઉદાહરણ તરીકે આપેલું છે કે ઉદાહરણ તરીકે જોઈએ તો એક ચોક્કસ નમૂના માટે તે 200 મિલીના અંતસ્તરણ માટે 20 મિનિટ લે છે. એટલે કે 200 મિનિટનો જે 200 મિનિટ છે 200 મિનિટ બરાબર, 200 મિનિટના અનુસરણ માટે છે ને એટલે કે 200 મિનિટના શોષણ માટે છે ને 20 મિનિટનો સમય લાગે છે બરાબર. તો અનુસરણ દર શું થાય તો કે 200 મિલિના છેદમાં 20 મિનિટ જવાબ શું આવે છેદ ઉગાવીએ આપણે બરાબર તો શું આવશે તો 10 મિલી આપણને જવાબ આવે, 10 મિલી પ્રતિ મિનિટનો આ આપણનો ઉત્તર મળે બરાબર. એક મિનિટ બરાબર. એટલે આ તમારું સૂત્ર છે, તમારું સૂત્ર યાદ રાખવાનું બરાબર. એક માર્ક પ્રશ્ન પૂછી શકે છે કે અનુસ્તરવણ દર શોધવા માટેનું સૂત્ર જણાવો બરાબર. તો તમે સૂત્ર તમે આ આપી શકો છો બરાબર. હવે તમે જો એ તમારી પ્રવૃત્તિ અલગ 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 કરવાની છે, અલગ અલગ પ્રકારની ભૂમિને તમારે લેવાની છે અને ભૂમિને તમે લઈ લીધા પછી તમારે આ અનુસરણ દરનું અલગ અલગ પ્રકાર બધા માટે અનુસરણ દર જુદું જુદું છે તમારે શોધવાનું છે બરાબર મિત્રો. તો આ હતી આપણી પ્રવૃત્તિ 9.4. હવે આપણે ભૂમિમાં ભેજ વિશે જોઈએ. તમે જોયું છે કે ભૂમિમાં દરેક પ્રકારની ભૂમિ હોય એમાં ભેજ તો રહેલું હોય છે બરાબર. એમાં તમે કદાચ જોશો આપણે જો અહીંયા આપણે આવેલું છે. હવે જો તમે ક્યારેક છે ને ઉનાળામાં છે ને ઉનાળામાં ગરમ દિવસોમાં ખેતર નજીક પસાર થયા છે બરાબર. તમે જ્યારે ઉનાળામાં છે ને ગરમ એટલે કે ઉનાળાનો સમય હોય એમાં તમે છે ને ખેતરની નજીક તમે પસાર થયા જ હશો બરાબર, ઘણી વાર પસાર થયા હશો તમે ત્યાં. તમે છે ને તમારે કદાચ ભૂમિની હવા થોડીક ચળકતી લાગતી હશે એટલે અમુકની ભૂમિની જે ભૂમિની આસપાસની હવા છે ને તમને ચળકતી દેખાતી હશે, ચળકતી ખબર છે, ચળકતી એકદમ આપણે ચળકતી દેખાતી હોય. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે તે ભૂમિમાં હવા રહેલી ભૂમિમાં ભેજ રહેલું છે અને ભેજ છે ને ઉષ્મામાં પરિવર્તન થાય છે બરાબર. તો એ શા માટે આપણે ચળકતી લાગે છે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર. પહેલાં આપણે પ્રવૃત્તિ એક વખત પ્રવૃત્તિ તરફ એક વખત નજરનામાં નાખી લઈએ અને પછી આપણે એક વિડીયો જોશું અને વિડીયોથી આપણે સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરશું બરાબર. તો એક પહેલે છે તમારે એક ઉત્કળ નળી લેવાની છે, તેમાં 2 ચમચી માટીના નમૂનો નાખવાનો છે, તેને જ્યોત વડે ગરમ કરવો છે જેમ આપણે આકૃતિમાં આપેલું છે એમ અને અવલોકન કરવાનું છે. અને ચાલો આપણે નોંધીએ કે ગરમ કરવાથી શું થાય છે બરાબર. શું તમને પાણીના બિંદુઓ ક્યાં દેખાય છે? જો હા તો તમને તે ક્યાં જોવા મળે છે? ગરમ કરતા પાણી ભૂમિમાંથી બાષ્પ રૂપે બહાર નીકળે છે, ઉપર જતાં બાષ્પ ઠંડી પડે છે અને ઉત્કળ નળી ઉપરની અંદરની સપાટી પણ જામે છે. ઉનાળાના ગરમ દિવસોમાં ભૂમિમાંથી નીકળતી બાષ્પ એ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે બરાબર.
જ્યારે જો મેન રીઝન તો આજની મરી મળી ગયું બરાબર, કે આપણે ઉનાળામાં ચરકતી જે ખેતરમાં ચરકતી કેમ દેખાવામાં જાય, કેમ કે ઉનાળાનો સમય હોય બરાબર, એમાં ભૂમિમાંથી જે આપણે ગરમ ભૂમિ થતી હોય તેને બાષ્પ છે, બાષ્પ નીકળતી હોય બરાબર, બાષ્પ નીકળતી હોય પછી સૂર્યનો પ્રકાશ પડતો હોય અને સૂર્યનો પ્રકાશ પડતા જ પરાવર્તન થાય છે અને આ પ્રમાણે છે એ રીતે છે ને ભૂમિનું છે ને ઉપરની સપાટી આપણને ચરકતી દેખાય છે બરાબર. હા, આપણે ભૂમિના નમૂને ગરમ કર્યા પછી તેને ઉત્તર નળીમાંથી બહાર કાઢો અને તેને ભૂમિને ગરમ નથી કરેલ તેની સાથે સરખામણી કરો, બંને વચ્ચેનો તફાવત તમારે નોંધવાનો છે બરાબર. આવે છે ને આપણે એક પ્રવૃત્તિ કરીએ. જો પહેલાં તમારે સ્ટેન્ડ લેવાનું છે બરાબર, પછી તમારે મીણબત્તી લેવાની છે, બાકસ લેવાનું છે અને એક જમીન ભૂમિનો છે નમૂનો લેવાનો, માટીનો નમૂનો તમારે લેવાનો છે બરાબર. તો તેને છે ને આવી રીતે આપણે તેને ગોઠવણી કરવાની છે. આવી રીતે તમે ગોઠવણી કર્યા બાદ પછી કસ્ટનરીમાં છે ને તમે શ્રેષ્ઠ કસ્ટનરીમાં તમે માટીના નમૂના કરવાનું, પછી મીણબત્તી પેટાવવાની અને પછી તેને ગરમ કરવાનું. હવે આ પ્રવૃત્તિ કરવા માટે તમારે સાવચેતી રાખવાની કે કંઈ પણ તમે દાજી ન જાઓ તેની ધ્યાન રાખવાની બરાબર. થોડીક તમે શું ગરમ કરવા માટે મૂકી દો, પછી તમે અવલોકન કરશો ને બરાબર, અવલોકન ત્યારે તમને છે ને કસ્ટરીના ઉપરના ભાગમાં તમને પાણીના ટીપા તમને જોવા મળશે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઉપરના ભાગમાં છે ને તમે પાણીના તમે ટીપા જોઈ શકો છો બરાબર. તો ઉપરના ભાગમાં તમને જે પાણીના ટીપા જોવા મળશે એ કેમ, જો કે તમે જે ભૂમિનો જે તમે માટીનો નમૂનો લીધો છે એ માટીના નમૂનામાં છે ને આપણે ભેજ રહેલું છે, ભેજ રહેલાથી જ્યારે ગરમ કરવા કરીએ છીએ તે ગરમ કરવામાંથી છે ને તે ભેજ છે ને બાષ્પમાં ફેરવાય છે, એટલે કે ઉપર તરફ છે ને તેના માટીના ઉપર તરફ છે ને પાણીના ટીપા જોવા મળે છે બરાબર, એટલે કે બાષ્પમાં રૂપાંતર થાય છે બરાબર. એટલે કે માટીના કણોને ગરમ કરવાથી તે બાષ્પમાં રૂપાંતર થાય છે, તેથી કસ્ટરીમાં ઉપર આપણે પાણીના ટીપા જોવા મળે છે બરાબર મિત્રો. તો આ હતી આપણે પ્રવૃત્તિ 9.5. હવે પ્રવૃત્તિ 9.5 ઉપર આપણે સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે ખેતરમાં આપણે શા માટે છે ને ભૂમિ આ ભૂમિની સપાટી ચળકતી દેખાય છે, તો એનું આપણે રીઝન જોયું હતું કે જ્યારે આપણે ઉનાળાની ગરમી હોય, સૂર્યપ્રકાશની ગરમી પડતી હોય છે તેથી શું થતું હોય, તેથી માટી છે ગરમ થતી હોય છે અને માટી ગરમ થતી તેમાં ભેજ છે, ભેજ એ બાષ્પમાં રૂપાંતર થતું હોય છે. જ્યારે બાષ્પમાં રૂપાંતર થતું હોય છે ત્યારે સૂર્યના પ્રકાશના કિરણો પડે છે અને સૂર્યના પ્રકાશના કિરણો પડવાથી તે પરાવર્તન પામે છે અને તે આપણે સપાટી છે ને ચળકતી દેખાય છે બરાબર. હવે તમે કદાચ એવી રીતે સૂર્યનો પ્રકાશ પરાવર્તન તમે જોવું હોય તો શું કરવાનું, એક આરીસો લેવાનો, આરીસો લેવાનો, એમાં સૂર્યનો પ્રકાશ પડતું હોય પછી તમે જોશો સૂર્યના પ્રકાશ આ બાજુ પરાવર્તન થશે અને પછી આ બાજુ તમે છે ને આ રમત પરાવર્તન તમે રમત રમી હશે બરાબર. તો એ જ નિયમ ત્યાં લાગુ પડે છે, પણ ત્યાં બાષ્પમાં છે, બાષ્પમાં પાણીનું બાષ્પ હોય છે તેથી તે આપણે સપાટીમાં સૂર્યનો પ્રકાશ પડે છે તેથી તે આપણને ચળકતી દેખાય છે બરાબર મિત્રો. તો મિત્રો આ ભૂમિના ભેજ વિશે આપણે જોયું. હવે ભૂમિ દ્વારા પાણીનું શોષણ છે ને એ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ, હવે પછી આપણે આગળના લેક્ચરમાં મળશું તે સુધી આપણે અહીંયા સુધી રાખીએ. તો જય હિન્દ, અસ્તુ.